સુરત સહિત રાજ્યભરમાં ઘણા ગુનેગારો એકલા રહેતા સિનિયર સિટીઝનો સાથે ગુનાહિત પ્રવૃત્તિ કરતા હોવાના બનાવો સામે આવે છે, ત્યારે આવા બનાવો ન બને અને પોલીસનું રક્ષણ કેવી રીતે મેળવવું તે અંગેની સમજ આપવાનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. કાપોદ્રા વિસ્તારમાં પોલીસની ટીમ દ્વારા સોસાયટીઓમાં જઈને સિનિયર સિટીઝનને સમજાવવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા. કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા સિનિયર સિટીઝનની મુલાકાત અંગેની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં કાપોદ્રા પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મમતા પાર્ક સોસાયટી, ભગવતી સોસાયટી, બાલ મુકુંદ સોસાયટી, સાગર સોસાયટી તથા જાહેર સ્થળોએ સિનિયર સિટીઝન માણસો સાથે મુલાકાત કરવામાં આવી હતી. તેઓની મુશ્કેલીઓ અંગે પૂછપરછ કરી નિવારવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો. સાથે સિનિયર સિટીઝન સાથે બનતા બનાવોથી માહિતગાર કરવા પ્રયાસ કરાયો હતો. ભવિષ્યમાં આવનાર સમયમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવે ત્યારે તરત જ પોલીસ સ્ટેશન આવવું તથા સુરત પોલીસ કંટ્રોલ રૂમ નંબર 100 સંપર્ક કરવાથી તાત્કાલિક પોલીસ મદદ મળી રહી છે તેવી ખાતરી અપાઈ હતી. તમારા ઘરે કોઈ કામ કરવા આવે છે તો એ નોકરનું કે ગમે તે નાનામાં નાનું કામ કરવા કોઈ આવતું હોય ને તો એનું આઈડી પ્રૂફ, આધાર કાર્ડ કે એનો ફોટો તમારે લઈ રાખવાનું, અને બને એટલું ધ્યાન રાખવાનું કે તમારા ઘરે કોઈ કામ કરવા આવે છે એની આગળ એવી કોઈ વાત નહીં કરવાની કે અમારી આપણી આટલી પ્રોપર્ટી છે ને, આ જમીન છે ને, આટલા રૂપિયા છે ને, આટલું સોનું છે ને, એવી બધી ભલે 10 વર્ષથી તમારા ઘરે કામ કરવા આવતું પણ એમાં એવું બની શકે કે એ જ વ્યક્તિ તમારું એક છોટું કરી ના શકે, બરાબર. અને મુદ્દો તો બહુ ઇઝી ટાર્ગેટ છે કે મને કંઈ બહુ વધારે મહેનત કરવી ના પડે વૃદ્ધોને લૂંટવાનો, બરાબર. તમારે હવે તમારું ધ્યાન જાતે રાખવું પડે તો એના માટે શું કરવાનું કે તમારે 100 નંબર ઉપર ફોન કરી દેવાનો, ગમે ત્યારે તમે એકલતા અનુભવ સીધું 100 નંબર ઉપર ફોન કરી દેવાનો, બરાબર. આ સિવાય તમે બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.